મિત્રો આપણે બધા જ લોકો ગુજરાતી છીએ અને ઇંગ્લિશ બોલવા માટે સૌથી પહેલા તમારું ગુજરાતી છે એ સારું હોવું જોઈએ આજના વિડીયોમાં આપણે જોઈશું કે સૌથી પહેલા ગુજરાતી શબ્દો જે ખૂબ જ જરૂરી છે એના માટેના ઇંગ્લિશ શબ્દો કયા છે અને વાક્યમાં એ ક્યારે વપરાય એ આજના વિડીયોમાં આપણે સમજીશું તો વિડીયો તમારે પૂરો જોવાનો છે બધા જ વાક્યો ગુજરાતી શબ્દોના અર્થ પરથી આપણે સમજીશું તો વિડીયો તમારે પૂરો ચોક્કસથી જોવાનો છે સૌથી પહેલા જે ઇંગ્લિશમાં શબ્દ છે આપણને ખબર છે ફોર ગુજરાતીમાં જ્યારે પણ તમે માટે વાપરતા હોય ને માટે તારા માટે મારા માટે પૈસા માટે કોઈ પણ જગ્યાએ માટે શબ્દ વાપરો ત્યારે ઇંગ્લિશમાં તમારે ફોર વાપરવું પડશે ઉદાહરણ સમજી લો એટલે ક્લિયર થઈ જશે ફોરનું ઉદાહરણ છે ઉદાહરણ તરીકે વી આર ગોઈંગ ફોર ડિનર અમે લોકો જમવા માટે રાત્રિનું જમવા માટે જઈએ છીએ જમવા માટે જઈએ છીએ તો માટે આવે એટલે ઇંગ્લિશમાં તમારે ફોર મૂકી દેવાનું છે ખાસ તો વાક્ય છે વી આર ગોઈંગ ફોર ડિનર અમે લોકો રાત્રિનું જમવા માટે જઈએ છીએ બીજો શબ્દ છે ફ્રોમ જ્યાં પણ તમે ગુજરાતીમાં થી વાપરતા હોય ને ત્યારે ઇંગ્લિશમાં ફ્રોમ તમે મૂકી શકો એવું વિચારી શકાય પણ ફ્રોમનો ઉપયોગ ખાસ સમજવો પડશે થી ઉદાહરણ તરીકે તમે ક્યાંથી આવો છો હું અમદાવાદથી આવું છું હું ગુજરાતથી આવું છું જ્યાં પણ હું સ્કૂલે થી આવું છું જ્યાં પણ થી વપરાય છે ને ત્યાં તમે ઇંગ્લિશમાં ફ્રોમનો ઉપયોગ વિચારી શકો ઉદાહરણ તરીકે હી કેમ બેક ફ્રોમ ક્લાસ એ ક્લાસમાંથી એના જે ક્લાસીસ છે સ્કૂલમાં જે જગ્યાએ ભણે છે ક્લાસ કક્ષામાંથી એ પાછો આવ્યો કક્ષા થી પાછો આવ્યો ક્લાસ થી પાછો આવ્યો એટલે તમારે ફ્રોમ મૂકવું પડશે કેમ કેમ બેક બેક ફ્રોમ ફ્રોમ ક્લાસ ક્લાસ બોલો તો આ રીતે ઇંગ્લિશમાં ફ્રોમ વાપરી શકાય છે નેક્સ્ટ શબ્દ છે ઇન કોઈ વસ્તુની અંદર તમારે બતાવવું છે માં ઉદાહરણ તરીકે તમારા પર્સમાં કંઈક છે તમારા ઘરમાં કંઈક છે કોઈ વસ્તુ બીજાની અંદર છે એના માટે ઇંગ્લિશમાં ઇન જ્યારે પણ મો આવડે ને મા ત્યારે ઇન વાપરીશું નેક્સ્ટ આઈ વોઝ બોર્ન ઇન માર્ચ આખો મહિનો છે હું માર્ચ મહિનામાં જન્મ્યો હતો માર્ચ મહિનાની અંદર જન્મ્યો હતો ત્યારે જે મહિનો છે એની આગળ ઇન વપરાશે ઈનનો ઉપયોગ ખાસ સમજજો ઉદાહરણ તરીકે અ ગિફ્ટ ઇન ધ બોક્સ આ જે બોક્સ છે એની અંદર ઇન વપરાશે અ ઇન ધી બોક્સ બોક્સની અંદર શું છે ભેટ છે ગિફ્ટ છે તો અંદર છે એટલા માટે ઇંગ્લિશમાં શું વપરાય છે ઇન વપરાય છે તો નેક્સ્ટ એક પ્રશ્ન એ થાય કે પછી ઇંગ્લિશમાં ઇનટુ ક્યારે વપરાય છે ઇનટુ ઘણા લોકોને આ કન્ફ્યુઝન હોય છે કે સર ઇનટુ ક્યારે વપરાય જ્યારે કોઈ વસ્તુની અંદર જતી હોય તમારે એ પરિસ્થિતિ બતાવી છે ઉદાહરણ તરીકે હું ક્લાસની અંદર જઈ રહ્યો છું હું ક્લાસમાં નથી અંદર જઈ રહ્યો છું પાણીની અંદર કૂદી રહ્યો છું ત્યારે એ અર્થમાં ઇન્ટુ શબ્દ વપરાશે ઉદાહરણ તરીકે શી જમ્પડ ઇનટુ ધી વોટર એને પાણીની અંદર છલાંગ લગાવી તો અંદર એ જઈ રહી છે એના માટે ઇંગ્લિશમાં આપણે ઇન્ટુ વપરાય છે કૂદકો મારીને શી જમ્પ ઇન્ટુ ધી વોટર શી જમ્પ ઇન્ટુ ધી વોટર એ પાણીની અંદર એને કુદકો માર્યો એ રીતે ઇન્ટુ વપરાશે નેક્સ્ટ શબ્દ છે વિધિન ઘણા લોકોને આ શબ્દ નથી ખબર હતો વિધિન અને ઈનમાં શું ફરક છે ઇન અને જોડે આગળ વિથ મૂકી દો અને વિધિન કહેવાય છે ઉચ્ચાર અહીંયા લખી દઉં છું ધી ન વિધિન આનો ઉપયોગ ગુજરાતીમાં આપણે અંદર તરીકે કરી શકીએ પણ વાક્યનો અર્થ ભાવાર્થ ખાસ સમજો ઉદાહરણ તરીકે હું તમને ચાર કલાકમાં મળીશ આ તમારે આ ફોર્મ જે છે એ સાત દિવસની અંદર મને આપવાનું છે ત્રણ મહિનાની અંદર આ કામ કરવાનું છે એ અર્થમાં જયારે ની અંદર કે આટલા સમયની અંદર આ વસ્તુ કરવાની છે ત્યારે ઇંગ્લિશમાં શું વપરાશે વિધિન વપરાશે ખાસ વાક્ય સમજી લેજો સબમિટ ધી ફોર્મ સબમિટ ની ફોર્મ સબમિટ ધી ફોર્મ વિધિન થ્રી ડેઝ બોલો સબમિટ ધી ફોર્મ વિધિન થ્રી ડેઝ કેટલા દિવસમાં ત્રણ દિવસમાં તારે ફોર્મ સબમિટ કરવાનું છે મને જમા કરાવવાનું છે સબમિટ ધ ફોર્મ વિધિન ડેઝ ડેઝ હોઈ શકે ત્રણ અઠવાડિયા ચાર પાંચ મહિના હોઈ શકે જ્યાં પણ સમયગાળાની અંદર છે ત્યાં વિધિન વાપરી શકાશે નેક્સ્ટ વાક્ય છે વિથ ક્યારે વપરાય વિથ એટલે કોઈકની સાથે તું મારી સાથે આવ્યો છે ત્યારે ઇંગ્લિશમાં વિથ એ અર્થમાં વાપરી શકાશે તમે કોઈ વસ્તુ ઉદાહરણ તરીકે રોટલી છે હું આની સાથે ખાવ છું એ અર્થમાં પણ વિથ વાપરી શકાશે તારી સાથે છીએ તો સાથે માટે ઇંગ્લિશમાં વિથ વાપરી શકાય છે વી આર વિથ યુ નેક્સ્ટ વાક્ય છે અબાઉટ નેક્સ્ટ શબ્દ છે અબાઉટ અબાઉટ એટલે કોઈક ના વિશે વ્યક્તિ વિશે જગ્યા વિશે કોઈ પણ વસ્તુની વિશે જ્યારે આ ગુજરાતીમાં તમે વિશે બોલો ને ત્યારે ઇંગ્લિશમાં તમારે અબાઉટનો ઉપયોગ કરી શકાય એવું તમારે વિચારવું પડે ઉદાહરણ તરીકે ટેલ મી અબાઉટ યુ ટેલ મી અબાઉટ યુ મને તારા વિશે કહે તારા વિશે મને માહિતી આપ ટેલ મી અબાઉટ યુ ઇન્ટરવ્યુમાં આ પ્રશ્ન પૂછાતો હોય છે ટેલ મી અબાઉટ યુ મને તારા વિશે જણાવ એ અર્થમાં અહીંયા અબાઉટ શબ્દ વાપરી શકાય છે નેક્સ્ટ એ તારા વિશે પૂછી રહ્યો હતો હી વોઝ ટોકિંગ વાત કરી રહ્યો હતો હી વોઝ ટોકિંગ અબાઉટ યુ હી વોઝ ટોકિંગ અબાઉટ યુ એ તારા વિશે વાત કરી રહ્યો હતો બોલો હી વોઝ ટોકિંગ અબાઉટ યુ એ અર્થમાં પણ વાક્ય વાપરી શકાશે નેક્સ્ટ છે અબવ અબવનો અર્થ શું થાય અબવના ઘણા બધા યુઝ છે પણ જ્યારે ઉપરના અર્થમાં વપરાય ને ઉપરના ત્યારે ઇંગ્લિશમાં અબવ વપરાય છે તો આનું ઉદાહરણ ખાસ સમજી લો કે ઉપરના એટલે ગુજરાતીમાં કઈ રીતે આપણે આને કહીશું ઉદાહરણ છે કે આ લિસ્ટ જે છે આ લિસ્ટની ઉપર તમે જુઓ લિસ્ટની ઉપર એટલે અહીંયા કંઈક લખેલું છે નીચે લિસ્ટ છે લિસ્ટની ઉપર જુઓ લુક અબાવ ધી લિસ્ટ અહીંયા અબવ વપરાશે લુક અબાવ ધી લિસ્ટ છે ને લુક અબાવ ધી લિસ્ટ તમે ઉપરની બાજુ આ લિસ્ટ છે નીચે હોય ને નીચે તો તમારે ત્યાં બિલો વપરાશે બી એલ ઓ ડબલ્યુ નીચે જુઓ લુક બિલો ધ લિસ્ટ એ રીતે બિલો પણ વાપરી શકાય તો બિલો એટલે નીચેનું ખાસ નીચેનું એ અર્થમાં આ વપરાતું હોય છે ઉદાહરણ તરીકે પેપરમાં તમે જોતા હોશો કે નીચેના પ્રશ્નોના જવાબ આપો તો એવું વાક્ય જ્યારે આવે ને ત્યારે બિલો વપરી શકાય છે ધન્સર્સ આર ગીવન બિલો ધ આર ગીવન બિલો જવાબ જે છે એ નીચે આપેલા છે ધર્સન બિલો અને ક્વેશ્ચન્સ ક્યાં છે ક્વેશ્ચન્સ તમારા છે અબવ એ બી ઓ વી એ અર્થમાં અબોવ વપરાતું હોય છે નેક્સ્ટ અક્રોસ અક્રોસનો અર્થ શું થાય અક્રોસ એટલે સામેની પાર આર પાર અથવા તો પેલે પાર પેલે પાર સામેની બાજુ ત્યારે ઇંગ્લિશમાં અક્રોસ વપરાય છે ઉદાહરણ છે તે છે ને રોડની સામેની બાજુએ રહે છે અક્રોસ ધી રોડ અક્રોસ રોડ એ રોડની પેલી બાજુએ રહે છે અહીંયા રોડની જગ્યાએ તમે જે પણ શબ્દ તમને યોગ્ય લાગે એ અહીંયા મૂકી શકાય છે હી લીવ અક્રોસ ધી રોડ એ અર્થમાં વાક્ય અહીંયા બનશે નેક્સ્ટ આફ્ટર ઉપયોગ શું છે કોઈક વસ્તુ કોઈક સમય પછી થાય અથવા કોઈક વસ્તુ ના પછી થાય એના પછી ત્યારે ઇંગ્લિશમાં આફ્ટર વપરાય છે ઉદાહરણ તરીકે તારા પછી હું આવીશ તારા પછી હું આવીશ ત્યારે ઇંગ્લિશમાં આફ્ટર વપરાય છે પાંચ વાગ્યા પછી મને મળજે ત્યારે પણ ઇંગ્લિશમાં આફ્ટર વાપરી શકાય છે તો આફ્ટરના ઉપયોગ આવડવા જોઈએ ઉદાહરણ તરીકે તો આ ક્લાસ પૂરો થાય ને પછી જઈ શકે છે આટલું લેક્ચર પતે પછી જઈ શકે છે યુ યુ કેન કેન ગો ગો આફ્ટર ક્લાસ બોલો યુ કેન ગો આફ્ટર ધી ક્લાસ એક વાર આ ક્લાસ પૂરો થાય પછી તું ચોક્કસથી જઈ શકે છે નેક્સ્ટ અગેન અગેન નો અર્થ થાય છે ફરીથી ફરીથી બોલ ફરીથી આ વસ્તુ કર મારે આ ફરીથી કરવું પડશે જ્યારે પણ ફરીથી આવે ને ત્યારે અગેન તમારે વિચારવું પડે હી વિલ ડુ ઇટ અગેન જોજો એ ફરીથી આવું કરશે હી વિલ ડુ ઇટ અગેન બરાબર ને હી વિલ ડુ ઇટ અગેન એ ફરીથી આવું કરશે તેના માટે ઇંગ્લિશમાં અગેન શબ્દ વપરાશે ફરીથી નેક્સ્ટ વાક્ય છે અગેન્સ્ટ હવે આ શબ્દ સમજો અગેન અને પાછળ એસટી છે આને ઇંગ્લિશમાં કહેવાય છે અગેન સ્ટ પાછળ બોલા છે અગેન્સ્ટ છેલ્લે શું આવશે અડધો આવશે અને ટ અગેન્સ્ટ અગેન્સ્ટ એટલે કોઈકની વિરુદ્ધમાં એ મારી વિરુદ્ધમાં બોલે છે એ મારી વિરુદ્ધમાં ચૂંટણીમાં ઊભો છે ત્યારે ઇંગ્લિશમાં અગેન્સ્ટ શબ્દ વપરાય છે શી વોઝ અગેન્સ્ટ મી શી વોઝ અગેન્સ્ટ મી એ મારી બાજુ નથી બોલતી એ મારા વિરુદ્ધમાં બોલતી હતી શી વોઝ અગેન્સ્ટ મી એ મારા વિરોધમાં હતી ઓપોઝિટ પાર્ટીમાં હતી શી વોઝ અગેન્સ્ટ મી એ અર્થમાં અગેન્સ્ટ વપરાય છે નેક્સ્ટ છે અલોંગ વિથ અલોંગ વિથ અલોંગ વિથ એટલે ની સાથે ઉદાહરણ તરીકે આપણ કરવાનું છે અને સાથે સાથે પેલું પણ કરવાનું છે ત્યારે ઇંગ્લિશમાં અલોંગ વિથ વપરાય છે હું મારા માતા પિતાની સાથે આવ્યો છું એ લોકો પણ આવ્યા છે ને એમની જોડે જોડે હું પણ આવ્યો છું ત્યારે ઇંગ્લિશમાં અલોંગ વિથ વપરાતું હોય છે શી કેમ અલોંગ વિથ હર પેરેન્ટ્સ એ આવી હતી એના માતા પિતાની સાથે આવી હતી શી કેમ અલોંગ વિથ હર પેરેન્ટ્સ અલોંગ વિથ હર પેરેન્ટ ત્યારે ઇંગમાં અલોંગ વિથ વપરાય છે કોઈ જગ્યાએ તમે પેપરમાં જુઓ કે જવાબ આપો અને સાથે સાથે તમારે એની આકૃતિ પણ ડ્રો કરવાની છે ત્યારે પણ ઇંગ્લિશમાં અલોંગ વિથ વપરાય શકે તો ખાસ અલોંગ વિથ તમે ત્યારે વાપરી શકો નેક્સ્ટ ઓલવેઝ ઓલવેઝ એટલે હંમેશા કાયમ માટે કોઈ વ્યક્તિ કશું કરતો હોય ત્યારે ઇંગ્લિશમાં તે હંમેશા આવું કરે છે તે ઓલવેઝ આવું કરે છે હી ઇઝ ઓલવેઝ બીઝી હી ઇઝ ઓલવેઝ બિઝી કાયમ છે એને ટાઈમ જ નથી હોતો હી ઇઝ હવે જો ઓલવેઝ તમે ના વાપરો તો શું થાય હી ઇઝ બિઝી એ વ્યસ્ત છે અત્યારે હી ઇઝ બિઝી હી ઇઝ ઓલવેઝ બિઝી એ કાયમ વ્યસ્ત જ હોય છે એ અર્થમાં અહીંયા ઓલવેઝ વપરાયું છે બિટવીન બિટવીન શબ્દ ક્યારે વપરાય જ્યારે બે વસ્તુઓની વચ્ચે કંઈક હોય બે જણની વચ્ચે કંઈક ઊભું હોય ત્યારે પણ ઇંગ્લિશમાં બિટવીન વપરાય બેની વચ્ચે કંઈક છે બિટવીન વપરાય તારી અને મારી વચ્ચે આ વાત રાખજે બિટવીન ત્યારે પણ ઇંગ્લિશમાં વાપરી શકાય છે મીટ મી બિટ્વીન ફોર ટુ ફાઈવ મીટ મી બિટ્વીન ફોર ટુ ફાઈવ મને ચારથી પાંચની વચ્ચે મળજે આ બે જે આંકડા છે ચાર અને પાંચ ચાર વાગ્યા અને પાંચ વાગ્યા આની વચ્ચે તું મને ગમે ત્યારે મળી શકે સાડા સવા ચાર ગમે ત્યારે તું મને મળી શકે મીટ મી બિટ્વીન ફોર ટુ ફાઈવ એ અર્થમાં વાપરી શકાશે ચલો નેક્સ્ટ જે વાક્ય છે કે ધીસ ઇઝ બીટવીન યુ એન્ડ મી ધીસ ઇઝ એટલે આ જે પણ વાત છે ધીસ ઇઝ બિટવીન યુ એન્ડ મી આ વાત છે ને ખાલી આપણા બે ની વચ્ચે જ છે બીજા કોઈને ના કહેતો ધીસ ઇઝ બિટવીન યુ એન્ડ મી એ અર્થમાં વાક્ય બની શકે છે અમંગ અમંગ અથવા અમોંગ આનો યુ શું છે ની વચ્ચે બે કરતા વધારે લોકો છે ત્રણ ચાર પાંચ દસ પચાસ જણા છે એની વચ્ચે કંઈક છે ત્યારે ઇંગ્લિશમાં અમોંગ વપરાય છે કે ભાઈ આ આપણા બધાની વચ્ચે છે બે જણની વચ્ચે નથી ત્યારે શું આવશે ધીસ ઇઝ બિટવીન નહીં આવે ધીસ ઇઝ અમોંગ ઓલ ધીસ ઇઝ અમોંગ ઓલ ઓફ આ આપણી વચ્ચે છે ખાસ ઉદાહરણ તરીકે હી વોઝ ક્રાઉડ ક્રાઉડ એટલે જે ભીડ છે જે ટોળું છે એને ઇંગ્લિશમાં ક્રાઉડ એ ટોળાની વચ્ચે હતો અહીંયા બિટવીન ના વપરાય જો બહુ બધા લોકો છે એની વચ્ચે છે એટલે અમોંગ વાપરવું પડશે નેક્સ્ટ છે એટ એટ ક્યારે વપરાય કોઈ જગ્યાની તરફ તમે જતા હોય ને ત્યારે ઇંગ્લિશમાં એટ વાપરી શકાય ની તરફ તમે મારી સામે જુઓ તમે મારી તરફ જુઓ ત્યારે ઇંગ્લિશમાં એટ વાપરી શકાય છે લુક એટ મી તું મારી સામે જુઓ કેટલા વાગે ઇંગ્લિશમાં એના માટે પણ ઇંગ્લિશમાં એટ વાપરી શકાય છે કે તું મને પાંચ વાગે મળજે એટ ફાઈવ પી એમ એવું પણ લખી શકાય એટ ફાઈવ પીએમ કેટલા વાગે મળજે એટ ફાઈવ પીએમ એ અર્થમાં પણ એટ વાપરી શકાતું હોય છે હી વોઝ લુકિંગ એટ મી હી વોઝ લુકિંગ એટ મી એ મારી સામે એ છોકરો મારી સામે જોઈ રહ્યો હતો હી વોઝ લુકિંગ એટ મી એ મારી તરફ જોઈ રહ્યો હતો એ અર્થમાં પણ એટ અહીંયા વાપરી શકાય છે હી વિલ મીટ યુ એટ ફાઈવ પીએમ હી વિલ મીટ યુ એ તને મળશે કેટલા વાગે હી વિલ મીટ યુ એટ 5 પીએમ એ તને 5 વાગે મળશે નેક્સ્ટ ઓન ક્યારે વપરાશે કોઈક વસ્તુની ઉપર બીજી વસ્તુ મૂકી હોય ને ત્યારે ઇંગ્લિશમાં ઓન વપરાતું હોય છે એકની ઉપર બીજી વસ્તુ છે ત્યારે ઉદાહરણ તરીકે ઓન ધી ટેબલ ઓન ધી ટેબલ ટેબલની ઉપર કંઈક છે ત્યારે ઇંગ્લિશમાં શું વપરાશે ઓન ધી ટેબલ એવું વપરાશે ઓકે ખાસ કોઈ વ્યક્તિ વાત કરતો હોય ફોન ઉપર તમે કહી શકો કે હી ઇઝ ઓન ધી ફોન એ અત્યારે ઓન ધી ફોન એટલે ફોનની ઉપર નથી બેઠો પણ એની વાતચીત ચાલુ છે હી ઇઝ ઓન ધી ફોન અથવા તો હી ઇઝ ઓન ધી કોલ તમે એવું પણ કહી શકો હિ ઇઝ ઓન ધી કોલ એ પણ વાપરી શકાય છે નેક્સ્ટ સ્વિચ ઓન ધી ફેન કોઈ વસ્તુ કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ છે ચાલુ કરવા માટે પણ ઇંગ્લિશમાં ઓન વપરાતો હોય છે કે ટીવી ચાલુ કર બંધ કર પંખો ચાલુ કર સ્વિચ ઓન ધી ફેન પંખો ચાલુ કર ત્યારે પણ ઇંગ્લિશમાં ઓન વપરાતો હોય છે તમે કોઈક વાર ઉપર કોઈક વારની વાત કરતા હોય ને કે મારા બર્થડે ડે ઉપર મારા લગ્ન ઉપર કે રવિવારે તો વારની સાથે પણ ઇંગ્લિશમાં ઓન વપરાતું હોય છે કોઈ પણ વાર સાથે સ્પેશિયલ દિવસ હોય કોઈ પણ તહેવાર હોય ત્યારે પણ ઇંગ્લિશમાં ઓન વાપરી શકાતું હોય છે આઈ એમ ફ્રી ઓન સન્ડે હું રવિવારે ફ્રી છું રવિવારે હું એકદમ ફ્રી છું આઈ એમ ફ્રી ઓન સન્ડે એ રીતે પણ વાક્ય બની શકશે નેક્સ્ટ નિયર નિયર એટલે કોઈકની પાસે કોઈકની પાસે હોય ઇંગ્લિશમાં કયો શબ્દ વપરાશે નિયર અમારું ઘર જે છે શોપિંગ મોલની નજીક છે અવર હાઉસ ઇઝ નિયર ધી મોલ અવર હાઉસ ઇઝ નિયર ધી મોલ અમારું જે ઘર છે એ મોલની નજીકમાં છે સુપરમાર્કેટ તમે કહી શકો શોપિંગ મોલ કહી શકો એની નજીકમાં છે ત્યારે ઇંગ્લિશમાં શું વપરાશે નિયર વપરાશે ખાસ શબ્દનો ઉપયોગ સમજવાનો છે એક શબ્દ છે ઇંગ્લિશમાં બિસાઇડ સાઈડ આપણને ખબર છે સાઈડ એટલે બાજુ બાજુમાં હવે બિસાઈડ બિસાઈડ નો અર્થ થાય છે બાજુમાં એ પણ વસ્તુની પરિસ્થિતિ જ બતાવે છે બિસાઇડ એટલે કે બાજુમાં બાજુમાં એ મારી બેઠી હતી તમારે એવું કહેવું છે ધ ગર્લ સેટ સીટ એટલે બેસવું એસ ઇ એટી હવે આ જે છે સીટ આને ઇંગ્લિશમાં શું કહેવાય છે સીટ એટલે બેસવું આનો અર્થ થાય છે બેઠક પણ તમે એનું ક્રિયાપદ લો એસઆઈટી આનો અર્થ થાય છે બેસવું સીટ આ ક્રિયાપદ છે એનું ભૂતકાળ શું છે સેટ ધ ગર્લ સેટ બિસાઈડ મી ખાસ એ છોકરી જે છે એ મારી બાજુમાં બેઠી ધ ગર્લ સેટ બિસાઈડ મી ઓકે ત્યારે ઇંગ્લિશમાં બિસાઇડ વપરાય છે પરંતુ એક શબ્દ બીજો છે જેને બિસાઈડ કહેવાય છે પાછળ એસ આવે છે બિસાઈડ અને છેલ્લે એસ આવે છે ખાસ વાક્યનો આખો શબ્દનો આખો મતલબ બદલાઈ જશે બિસાઇડ્સ એટલે શું અને બિસાઇડ બિસાઈડનો અર્થ થાય છે બાજુમાં પણ જો એસ મૂકી દો એનો અર્થ મતલબ થાય છે ઉપરાંત ઉપરાંત મતલબ હું આ પણ કરું છું અને મને બીજી એના ઉપર એક્સ્ટ્રા હું આ પણ વસ્તુ કરું છું ઉપરાંત મને ઇંગ્લિશ પણ આવડે છે અને સાથે સાથે હું ગણિત પણ ભણાવું છું એ નોકરી પણ કરે છે અને સાથે સાથે ધંધો પણ કરે છે બંને વસ્તુ માટે ઇંગ્લિશમાં શું વપરાશે બિસાઇડ્સ વપરાશે તો વાક્યમાં ખાસ યાદ રાખવું હી ટીચ ઇઝ ઇંગ્લિશ હી ટીચ ઇઝ ઇંગ્લિશ તે ઇંગ્લિશ ભણાવે છે હી ટીચ ઇઝ ઇંગ્લિશ બિસાઇડ્સ મેથ્સ એ બિસાઇડ્સ મેથ્સ એટલે મેથ્સ તો ભણાવે જ છે પણ જોડે જોડે પહેલા શું મૂક્યું છે ઇંગ્લિશ એટલે ઇંગ્લિશ પણ એ જોડે જોડે ભણાવે છે ઓવર ઓવી ઈ આર ઓવરનો અર્થ શું થાય છે ઓવરનો એક વસ્તુ એ છે કોઈ વસ્તુના કરતાં વધારે હોય ત્યારે ઇંગ્લિશમાં શું વપરાય છે ઓવર વપરાય છે ઉદાહરણ તરીકે તું બહુ ઓવર ના કર આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને કે ઓવર સ્માર્ટ વધારે પડતો સ્માર્ટ છે એ અર્થમાં ઇંગ્લિશમાં ઓવર એક વપરાતું હોય છે કોઈ વસ્તુ પૂરી થઈ જાય ને ત્યારે પણ ઇંગ્લિશમાં પૂર્ણ એ વસ્તુ માટે પણ ઓવર વપરાય છે કે ભાઈ પાર્ટી ઇઝ ઓવર પાર્ટી પૂરી થઈ ગઈ છે લગ્ન મેરેજ ઓવર થઈ ગયા લગ્ન પતી ગયા એ અર્થમાં પણ ઓવર વાપરી શકાતું હોય છે ઉદાહરણ તરીકે હી મસ્ટ બી ઓવર ફિફ્ટી એની ઉંમર પચાસ કરતા વધારે હશે જ હું ગેરંટી આપું છું હી મસ્ટ બી ઓવર ફિફટી એની ઉંમર છે પચાસ વર્ષ કરતા વધારે હશે જ હી મસ્ટ બી ઓવર ફિફ્ટી નેક્સ્ટ વાક્ય છે ધ ગેમ ઇઝ ઓવર ધ ગેમ ઇઝ ઓવર ગેમ જે છે કોઈ પણ પ્રસંગ કોઈ પણ રમત એ પૂરી થઈ ગઈ છે એના માટે ઇંગ્લિશમાં વપરાય છે ધ ગેમ ઇઝ ઓવર તો ત્યારે ઇંગ્લિશમાં ઓવર શબ્દ વાપરી શકાય છે તો ફ્રેન્ડ્સ થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં મને જરૂરથી જણાવશો અને મિત્રો જોડે ચોક્કસથી અને શેર કરશો અને ચેનલને ને કરવાનું નહીં ભૂલતા થેન્ક ફોર વોચિંગ